अंकलेश्वर શહેરના યુવાનને ફોન પેના નામે ફોન કરી અને યુપીઆઈનો પિન નંબર મેળવીને 30,000 બારોબાર ભેજા બાજ ટોળકીએ ઉપાડી દેતા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે। अंकलेश्वर शहर में युवा ने यूपीआई मेड़ी ने 30,000 रूपया भेजा बाजे उपाड़ी लीधा था। फोन पे ना कैशबेक अपना बहाने यूपीआई मेड़ी ने बारोबार रूपया उपाड़ी लीधा था। बनाव संदर्भे शहर पुलिस मथक में फरियाद नोधाता पुलिस साइबर एक्ट हेठ गुनो नोधी वधु तपास आरंभी है। बनाव की मिलती विगत मुजब अंकलेश्वर शक्तिनाथ खाते रहता नितेश भाई वसावा एसबीआई बैंक में खातु धरावे छे। ओएनजीसी में सिक्योरिटी गार्ड तरीके फरज बजवे छे। फोन पे एप्स पण पोताना मोबाइल पर एसबीआई बैंक साथे कनेक्ट करीने वापरी रह्या छे। डिजिटल युग में लोग डिजिटल तरफ वड़ी रह्या छे। त्यारे अंकलेश्वरना युवान ने पण फोन पे ना नाम पर मनीष कुमार नामना इसमनो भेजाबाजनो फोन आव्यो हतो अने फोन पे नु कैशबेक 4,999 रूपया कैशबेक आपवानी लालच आपी हती अने विश्वास संपादन करीने तेमना पासेथी यूपीआई मनी रिक्वेस्ट मोकली आपी एनकेन प्रकारे पीन नंबर मेळवी लीधो हतो अने तेमनी वातोमां ઓળવાઈ ગયેલ યુવાને પિન નંબર આપી દેતા તેમના ખાતામાં રહેલ રૂપિયા 27,497 રૂપિયા ઉપાડી લીધા હતા। જે અંગે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું તેમને જણાતા જ આ અંગે ફોન પે તેમજ એસબીઆઈમાં સંપર્ક કર્યો હતો। ત્યારબાદ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબર ધારક અને જે ખાતામાં રૂપિયા ભેજા બાજે ટ્રાન્સફર કર્યા હતા તે યસ બેંકના ખાતા ધારક વિરુદ્ધ 27,000 ઉપરાંતની છેતરપિંડી અને સાયબર ક્રાઇમનો ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે। જો કે ડિજિટલ યુગમાં હવે ડિજિટલ ક્રાઇમ પણ વધી રહ્યું હોય તેમાં વધતા જતા કેસો પરથી સ્પષ્ટ થાય છે। મારું નામ વસવા નીતેશકુમાર ચંદ્રસિંહ। નીતેશભાઈ શું ઘટના બની છે આપની સાથે? મારી સાથે તારીખ 20/7/2020 ના રોજ સવારે 10 વાગે પ્રકાશ હોટલ પાસે ઉભો હતો તો અજાણ ઇસમનો ફોન આવ્યો કે તમને કેશબેક મળી રહ્યું છે 4,999 આપણે રિસીવ કરવું છે કે નથી કરવું। મેં કહ્યું સર કરવું છે, મેં ફોન પે કંપનીમાંથી બોલું છું, તમારે 4,999 કેશબેક મળે છે તો આપ ફોન પે તમારી ઓપન કરી કરો એમ તમારી એપ ઓપન કરો તો મેં ઓપન કરી તેમાં બેલ જે ઘંટીવાળું બટન છે તે મને ક્લિક કરવાનું કીધું તે ક્લિક કર્યું એમાં રિક્વેસ્ટ આવી 4,999 મને 4,999 રૂપિયા મળે છે એ રીતના મેં ક્લિક કરી એની પર તો મારા આ રીતના 4 વાર ટ્રાન્ઝેક્શન થઈ ગયું તો મારા પૈસા ટોટલ 27,457 રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા અને ટ્રાન્સફર કરી લીધા। મને પછી મેસેજ આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો તો પછી મને એકદમ બહુ ખરાબ લાગ્યું એમ કે આઈટમ મારી જોડે ફ્રોડ થયું છે મને ખ્યાલ આવી ગયો। શું કર્યું ત્યારબાદ તમે? ત્યારબાદ મેં પોલીસ અરજી કરી કે આ રીતના મારી સાથે ઘટના બની છે તો પોલીસે તે તપાસ હાથ ધરી છે એમ મેં અરજી કરી એટલે